નમસ્તે મિત્રો. મિત્રો, ખેડૂતોના વ્યાજ માફી અંગે મોટી જાહેરાત, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, ખેડૂત પરિવારને 18,300 ની આર્થિક સહાય, ખેડૂતો માટે ખુશીના સમાચાર તથા પશુપાલકો માટે ખુશીના સમાચાર વગેરે સમાચારો વિશે આપણે વિગતવાર વાત કરીશું. પણ તે પહેલાં જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ. મિત્રો, સૌપ્રથમ જોઈએ તો ખેડૂતોના વ્યાજ માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રના રાજ્યના ખેડૂતોને 0% વ્યાજની સહાય આપવામાં આવશે. મિત્રો, પરંતુ ગુજરાત સરકાર દ્વારા 4% વ્યાજે સહાય આપવામાં આવી છે. મિત્રો, આવનારા 100 દિવસોમાં ગુજરાતના ખેડૂતોને 470 કરોડ રૂપિયાના પાક ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવશે. મિત્રો, 500 દૂધ અને ફીસી સહકારી મંડળીઓના નેશનલ ડેટા તૈયાર કરવામાં આવશે. ખેડૂતોને સહકાર લાભ મળે તે માટે બજાર સમિતિ કેન્દ્ર પણ ઉભા કરવામાં આવશે. મિત્રો, જ્યારે 16 જિલ્લાના પાક નુકસાનના અહેવાલ બાદ સરકારે પેકેજ જાહેર કર્યું છે. મિત્રો, જેમાં 52 તાલુકાના 2600 ગામોમાં 1,38,547 અરજી પ્રાપ્ત થઈ હતી, જેમાંથી મિત્રો 1,37,918 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જેમાં 1,07,497 અરજીઓમાં કુલ 133.80 કરોડ ની સહાય આપવામાં આવશે. મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પાણીની અછતના કારણે પાક ન લઈ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, આ નિર્ણયના લીધે 2.5 લાખ એકરના વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ એક નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લાને જળાશયોમાં નર્મદાનું પાણી મોકલવામાં આવશે. મિત્રો, આગળ વાત કરીએ તો ખેડૂતોને 18,300 ની આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો, 60 વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના. મિત્રો, 60 વર્ષથી વધુ વયના પરિણિત ખેડૂત પરિવારને દર મહિને 18,300 ની આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો, સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. મિત્રો, આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ એક સાથે 18,300 બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. મિત્રો, 10 કરોડથી વધુ ખેડૂતો માટે સારા અને મોટા સમાચાર છે. પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાની રાહ ટૂંક સમયમાં એટલે કે નવા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થવા જઈ રહી છે. મિત્રો, મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર નવા વર્ષ 2023ના પહેલા મહિના એટલે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કેન્દ્ર સરકાર દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓના ખાતામાં 13મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો, આગળ જોઈએ તો પશુપાલકો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. મિત્રો, મહેસાણાની દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં પશુપાલકોને ભેટ આપી ખુશખુશાલ કરી દીધા છે. મિત્રો, આજે દૂધસાગર ડેરીએ જાહેરાત કરીને જાણ કરી હતી કે તે દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરશે. મિત્રો, નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ અમલીકરણમાં મુકાશે. મિત્રો, હાલ પશુપાલકોને જે દૂધની ખરીદી પર 750 રૂપિયા ચૂકવવામાં આવે છે તેમની જગ્યાએ ડેરી 770 રૂપિયા ચૂકવશે. અને ખેડૂત મિત્રો, આવા જ દરરોજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર જાણવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, આભાર ખેડૂત મિત્રો.